पार्थ आज अपनी साथ फरी एक बार जोड़ाई चुके छो। जी हाँ, आजनी बात करिए तो विश्वनी नवमी अजायबीमां स्थान पामवा जई रहेला एटले के विश्व उम्यधाम प्रोजेक्ट विषे आपणे चर्चा करिए तो आ मंदिरनुं निर्माण अत्यार हालमां पाइलिंग द्वारा शरू करवामां आवी चूक्युं छे। आ मंदिरनुं निर्माण एटले के आ मंदिरनी सौथी ऊंचामां ऊंचुं उमिया माताजीनुं मंदिर कहेवामां आवी रह्युं छे। आ मंदिरनी ऊंचाई 504 फूटनी पण गणवामां आवी रही छे। आ मंदिरनो जे वास्तुशास्त्र अने आपणे हिंदु धर्ममां सौथी संस्कृति प्रमाणे जोवा जईए तो आ मंदिरनुं गर्भगृह एवी रीते तैयार करवामां आव्युं छे कि जेमां 10,000 માણસો એક સાથે ત્યાં દર્શન કરી શકે છે। સાથે સાથે આ મંદિરમાં અવનવી વિશેષતા જોવા જઈએ તો પૂનમ, અમાસ અથવા અગિયારસ કે કોઈ રાષ્ટ્રીય તહેવારો વિશે ચર્ચા કરીએ તો એની અલગ લાઇટિંગ દ્વારા પણ ઇફેક્ટ આપવામાં આવી રહી છે। આ મંદિરની ડિઝાઇન જર્મન આર્કિટેક્ચર દ્વારા ડિઝાઇન કરવામાં આવી રહી છે અને આ મંદિરનું હાલ જોવા જઈએ તો ભૂમિપૂજન પણ આપણા માનદ શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ કરવામાં આવ્યું છે। આપણે જોવા જઈએ તો આ વિશાળકાય જગ્યામાં નિર્માણ પામવા જઈ રહેલા મંદિરની વ્યૂ ગેલેરીમાંથી આખા અમદાવાદનો નજારો અને તથા મંદિરની આસપાસનો નજારો પણ આપણે સરસ રીતે નિહાળી શકાશે અને સાથે સાથે આ મંદિરની સાથે ઘણા નાના નાના પ્રોજેક્ટ પણ જોડાયેલા છે, જેવા કે વિદ્યાર્થીઓને માટે હોસ્ટેલ્સ, સાથે સાથે શિક્ષણ સંકુલ્સ તથા સ્પોર્ટ્સ સંકુલ્સ અને NRI ભવન અને આ બધા વિશાળકાયમાં પામવા જઈ રહેલા મંદિરની બેઝમેન્ટ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે।